हाइड्रोजन परमाणुना रेखीय वर्णपट शू काम कहवाय छे ई आपणे खबर छे, कारण के एमां रेखाओ मळती हती, बराबर। हवे अहीं आगळ आपणे शू करवानुं छे एनी वात करी दईए। तो आपणे खबर छे के हाइड्रोजन परमाणुने ज्यारे आपणे ओली गेसवाळी नळीनी अंदर नाखी अने एने उत्तेजित कर्यो अने बाजूमां आपणे एक फिल्म राखी, फोटोग्राफिक फिल्म, एनी अंदर आपणे जुदी जुदी वर्णपट रेखाओ देखाय हती, बराबर। ए आपणुं एक प्रायोगिक कार्य हतुं, बराबर। ई प्रयोग होय, कोई पण एनी पाछळनी एक थियरी होय, ई पहेला प्रयोग थाय पछी थियरी डेवलप थाय, बराबर। अथवा ઘણી વખત એવું બને કે પહેલા થિયરી ડેવલપ થઈ જાય પછી એનું તમને પ્રાયોગિક પ્રૂફ મળે કે હકીકતે આવું થશે। દાખલા તરીકે વિદ્યુત ચુંબકીય તરંગોમાં એવું થયું હતું કે પહેલા મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોનું અનુમાન કર્યું, બરાબર, અને પછી હર્ટ્ઝે એને ઉત્પન્ન કર્યા, બરાબર, 15 કે 20 વર્ષ પછી। તો 15-20 વર્ષ પહેલાં થિયરી આવી ગઈ હતી, પણ અહીંયા આગળ ઊંધું થયું। અહીંયા આગળ પહેલાં આપણે શું કર્યા, એક્સપેરિમેન્ટ કર્યા। એ એક્સપેરિમેન્ટના પરિણામો સમજાવવા માટે આપણે શું કર્યું, એક્સપેરિમેન્ટના પરિણામો સમજાવવા માટે નવી થિયરી ડેવલપ કરી, બરાબર, ક્વોન્ટમ મિકેનિક્સની। તો થિયરી હવે ડેવલપ થઈ ગઈ છે, બોહરે ઓલરેડી એનું મોડલ આપી દીધું છે, એની અંદર આપણે અમુક વસ્તુ સ્વીકારી લીધી છે, જેમ કે ઉર્જાનું ક્વોન્ટમીકરણ અને વેગમાનનું ક્વોન્ટમીકરણ, અને એની પાસે આપણી પાસે ઉર્જાના અને એના સમીકરણો પણ છે। ઉર્જાનું સમીકરણ શું આપ્યું, બોહર ઉપરથી, બોહર મોડલ પરથી ઉર્જાનું સમીકરણનું સૂત્ર શું થયું, ઉર્જા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ઝેડ સ્ક્વેર ઇ પાવર 4 8 એપ્સિલોન નોટ સ્ક્વેર એન સ્ક્વેર અને એચ સ્ક્વેર, ક્લિયર। હવે આપણે વાત કરીએ, હવે આપણને જે પહેલાં બધી શ્રેણીઓ મળી ગઈ ને, લાઇમેન, બામર, પાશ્ચન, બ્રેકેટ ને ફંડ ને, એ બધી શ્રેણીઓ આપણે આ સમીકરણની મદદથી સમજાવવાની છે। શું કરવાનું છે, સમજાવવાની છે કે આ સમીકરણ પ્રમાણે જ એ શ્રેણીઓ મળે છે, ખબર પડી ગઈ। પહેલાં આપણે જે શ્રેણીઓ ભણ્યા હતા એ કઈ હતી, કેવી રીતે મળેલી હતી, પ્રેક્ટિકલ મળેલી હતી, બરાબર, શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ। પછી એ પ્રયોગો ઉપરથી આપણે થિયરી ડેવલપ કરી, એટલે આ સમીકરણ મળ્યું। હવે આ સમીકરણ ઉપરથી પાછી વસ્તુની સમજૂતી આપશું, એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર ડબલ સમજૂતી હોય, બરાબર। એક તો કેવી રીતે સમજૂતી આપી શકાય, પ્રેક્ટિકલી અને થિયોરેટિકલી, બરાબર, બંને જ્યારે એક થાય ત્યારે તમારી થિયરી કેવી કહેવાય, સાચી કહેવાય, બરાબર। પ્રયોગમાં પણ આપણે એવું જ કરવાનું હોય છે, આપણે પહેલાં આપણા એક્સપેરિમેન્ટ કરીએ, રીડિંગ લઈએ, રીડિંગ ઉપરથી આપણે શું કરશું, કોઈ પણ વસ્તુ મેળવો, અથવા તો આપણે રીડિંગ ઉપરથી આપણે રાશિની ગણતરી કરશું, પછી સૂત્ર ઉપરથી પણ કરશું, બે કેવું આવવું જોઈએ લગભગ, તો આપણો એક્સપેરિમેન્ટ કેવો કહેવાય, સાચો કહેવાય, એ રીતે। તો હવે આપણે હાઇડ્રોજન પરમાણુની અંદર જોઈએ, તો હાઇડ્રોજન પરમાણુમાં આપણને ખબર છે કે જ્યારે ઉપલી કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન નીચેની કક્ષામાં આવે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન કરે છે, બરાબર। એટલે આપણે ધારી લઈ કે ધારો કે એક ઉર્જા સ્તર છે ઈ આઈ, જેની ઉર્જા કેવી છે, વધુ, અને એક ઉર્જા સ્તર છે ઈ એફ, જેની ઉર્જા કેવી છે, ઓછી, એટલે આની ઉર્જા વધુ છે, આની ઉર્જા ઓછી છે। એક ઇલેક્ટ્રોન છે એ આઈમી એટલે કે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચેની કક્ષાની અંદર સંક્રાંતિ કરે છે, બરાબર। તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે શું ઉત્પન્ન કરે છે, એક ફોટોનનું ઉત્પન્ન કરે છે, બરાબર, ફોટોનનું ઉત્સર્જન કરે છે, અને આને આપણે કહેશું, એ ફોટોનની આવૃત્તિ કેટલી હોય છે, ન્યૂ જેટલી હશે, બરાબર, તો એની ઉર્જા કેટલી થશે, એચ ન્યૂ, અને ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયો, તો આઈથી એફની અંદર ગયો, તો આટલી ઉર્જાવાળું શું ઉત્પન્ન કરશે, ફોટોન ઉત્પન્ન કરશે, એ ફોટોનની ઉર્જા કેટલી હશે, કે આ બંને ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવત જેટલી, એટલે આપણે આમ લખી શકીએ એચ ન્યૂ આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઈ આઈ, કે ઈ એફ કઈ વધુ હશે, આઈ માઇનસ ઈ એફ, બરાબર। ચાલો હવે આનું સૂત્ર લખાવો, આનું સૂત્ર લખાવો, ઈ આઈનું સૂત્ર લખવું હોય તો શું કરવું પડે, ઈ આઈ, તો આમાં શું બદલાઈ જાય, ખાલી એન બદલાઈ જાય, એટલે એન આઈ લખી શકાય। ચાલો લખાવો, હવે આનું સૂત્ર શું થશે, ઈ આઈ માટેનું, માઇનસ એમ
जेड स्क्वेर ई पावर फोर अपॉन एट एप्सिलॉन नॉट स्क्वेर एन आई स्क्वेर एच स्क्वेर पची माइनस की निशानी जाए एट माइनस पची के निशानी आवशे पाची माइनस बराबर एम जेड स्क्वेर ई पावर फोर अपॉन एट एप्सिलॉन नॉट स्क्वेर एन एफ स्क्वेर एन एफ नु छे ने एटले एफ लखशू अने एच स्क्वेर क्लियर माइनस माइनस केवू थई जशे प्लस थई जशे कॉमन शू निकले छे एम जेड स्क्वेर ई पावर फोर एट एप्सिलॉन नॉट स्क्वेर एच स्क्वेर माइनस माइनस प्लस वन अपॉन एन एफ थई गयू तो ई लखी नाखीए वन अपॉन एन एफ स्क्वेर माइनस वन अपॉन एन आई स्क्वेर बराबर हवे आ वस्तु शू छे अचळांक छे शू छे अचळांक छे अने अहीं आगळ शू आवशे एच न्यू आई एफ पण आपणे खाली जो न्यू एफ ने ज करता बनावीए तो न्यू आई एफ बराबर शू थई जशे एच आ साइड आवी जशे तो एम जेड स्क्वेर ई पावर फोर अपॉन एट एप्सिलॉन नॉट स्क्वेर एच क्यूब अने अहीं शू थई जशे वन अपॉन एन एफ स्क्वेर माइनस वन अपॉन एन आई स्क्वेर कदाच आने आपणे न्यू बराबर शू लखी शकाय न्यू एटले आवृत्ति छे एने लेमडाना पदमां लखवू होय तो न्यू इज इक्वल टू सी बाय लेमडा लखी शकाय तो अहीं आगळ लखीए आपणे सी बाय लेमडा सी ने क्यां लई जाओ आ साइड लई जाओ तो शू लखी शकाशे वन अपॉन लेमडा इज इक्वल टू एम जेड स्क्वेर ई पावर फोर अपॉन एट एप्सिलॉन नॉट स्क्वेर सी एच क्यूब काउंस नी अंदर वन अपॉन एन एफ स्क्वेर माइनस वन अपॉन एन आई स्क्वेर क्लियर आटली वस्तु क्लियर थई गई आ एफ शू छे કે જે કક્ષાની અંદર આવે છે એ કક્ષા અને આ જેમાંથી આવે છે એ બરાબર બીજીમાંથી પહેલીમાં આવતું હોય તો આ બીજી કક્ષા દર્શાવે છે આ કેટલામી દર્શાવે છે પહેલી કક્ષા દર્શાવે છે ક્લિયર થઈ ગયું હવે તમે જો આનું તમે મૂલ્ય મેળવો કાયદેસર રીતે અત્યારે આપણે મેળવતા નથી પણ કાયદેસર રીતે તમે આનું મૂલ્ય મેળવશો તો આ મૂલ્ય તમને મળશે 1.03 इंटू 10 टू धी पावर 7 वन अपॉन एन एफ स्क्वेर माइनस वन अपॉन एन आई स्क्वेर वन बाय लेमड़ा बराबर तो बोहरना मॉडल पर आपने जे समीकरण मळ्यु ईज समीकरण केना जेवु छे तो के आवु समीकरण आगळ आपणे जोई गया छे केवुं क्यूं समीकरण हतुं बामर श्रेणीनु बामरे जे एना अनुभव उपरथी आप्युं हतुं आनुभविक सूत्र एना जेवुं छे वन अपॉन लेमडा बराबर आर वन अपॉन टू स्क्वेर माइनस वन अपॉन एन स्क्वेर अने ज्यां आर नी किंमत केटली हती 1.097 गुणिया 10^7 अहींया पण आ बधा ज वस्तु भेगी करो एटले आनी किंमत केटली आवी जाय 1.03 इंटू 10^7 एटले 1.03 गुणिया 10^7 अने आ 1.097 बंने किंमतो लगभग केवी छे नजीक छे आखी आखी वस्तु प्रेक्टिकली थी आखी आखी वस्तु कई रीते साबित करी छे आपणे थियरी उपरथी बे लगभग केवी आवे छे सरखी आवे छे एनो मतलब के आ बोहरनुं जे मॉडल छे एने आपणी बुकमां लख्युं छे के एने जबरदस्त सफळता मळी बराबर कारण के आ वस्तु द्वारा एने आ वस्तु समझावी दीधी तो बोहरनुं मॉडल केवुं दीधुं कहेवाय सक्सेस हवे अहींया जोवो जोईए हुं एन एफ आ ई आई छे अने आ ई एफ छे ई एफ एटले के मां जाय छे ई इलेक्ट्रॉन के मांथी निकळी अने के मां जाय छे ई छे डेस्टिनेशन बराबर अने आ छे स्टार्टिंग तो अहीं हूँ ई एफ बराबर शूँ लई लउं पहली कक्षा लई लउं ई एफ एफ एटले पहली कक्षा कई एफ बराबर कंई पण लई शकशो पण हूँ अत्यारे केटली केटलामी कक्षा लउं छूँ पहली कक्षा एटले बधा ज इलेक्ट्रॉन उपली कक्षाओमांथी कई कक्षामां आवे छे पहली कक्षामां आवे छे તેને આપણે થોડુંક અહીં આગળ દર્શાવીએ પહેલાં આમાં દર્શાવીએ આ કક્ષા કેટલી છે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી બરાબર ધારો કે પાંચમી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ કઈ કક્ષાની અંદર આવે છે
पहली कक्षा अंदर। तो अँ आग अँ तो आने शू कहम ई एफ के ई आई ई एफ अने आने शू कहम ई आई। हम जो जो अँ एफ मूकी दू एफ एट के थे एक नो स्क्वेर ने वन नो स्क्वेर। तो आ समीकरण तो तुम पहले थी भाई गया छो कि वन नो स्क्वेर माइनस वन अपोन बे त्रण चार। तो आ कई श्रेणी मे आपने लाइमन श्रेणी मल से बराबर। पची आ एन बराबर के कक्षा है चौथी में के आप इलेक्ट्रॉन ने लाए छे पहली कक्षा अंदर बराबर। तो आ कई मल से तरंग लंबाई कई श्रेणी में मल से लाइमन श्रेणी में मल से कारण के क्या आए थे पेला में आए भाई बधाई ने समझाई छे पेला नोता ने हता ई बधाई बराबर। पांच में एक में चार में एक में तो आप एक नक्की थी गयु कि क्या पण थी एक नी अंदर आवे तो कई श्रेणी आवे हमेशा लाइमन श्रेणी आवशे बराबर। पछी अहीं आगळ एन बराबर त्रण में अने एन बराबर बे में एक नी अंदर तो आ बे में एक में आवशे त्यारे आपने तरंग लंबाई केवी मळशे मोटी के नानी मोटी मळशे। हवे जो तरंग लंबाई मोटी तो आवृत्ति नानी आवृत्ति नानी तो ऊर्जा ओछी कोण छे ई वधु वाळू कोण छे ई इज इक्वल टू एच न्यू जेटली न्यू होय एने गुणिया एच करो एटली शू थाय ऊर्जा थाय वधारे आवृत्ति तो वधारे ऊर्जा। तो हवे जो बोहरे ओलू जे मळतु तो आखे आखो एक वर्णपट मळतो तो ई वर्णपट ने बोहरे परमाणु मॉडल ने अंदर दर्शाई दीधु के नहीं समझा दीधु कि अँ आग तमने सुकाम तरंग लंबाई केवी मळशे वधु के ओछी मोटी मळशे। मोटी तरंग लंबाई एटले नानी आवृत्ति नानी आवृत्ति एटले नानी ऊर्जा नानी ऊर्जा वाळो फोटोन सुकाम मळे छे तो कि आ बने ऊर्जा स्तरो छे सॉरी तरंग लंबाई केवी मळे छे मोटी तो आवृत्ति केवी मळशे नानी आवृत्ति नानी मळे छे एनो मतलब के आ बे वच्चे ऊर्जा नो तफावत केवो छे ओछो। तो आपने खबर ज छे पहेलेथी ऊर्जा नो तफावत आ बे वच्चे ओछो छे केना करता आना ने आना करता बराबर ने। आना ने आना आना वच्चे ऊर्जा नो तफावत केटलो छे 13.6 नियरली इक्वल टू 13.6 अने आनी नानी वच्चे ऊर्जा नो तफावत केटलो छे 10.3 अथवा 10.2 एनो मतलब के अहींथी ने अहीं आवशे त्यारे आपने जे तरंग लंबाई मळशे मोटामां मोटी मळशे आवृत्ति केवी मळशे नानी मळशे। क्लियर थई गयुं। तो ई जे वस्तु हती वर्णपट आपणे जे पहेला मळ्या हता ई आनी अंदरथी आवी रीते समजी शकाय आखे आखी श्रेणी ने कई श्रेणी कहेवामां आवशे लाइमन श्रेणी। तो जूनी बुकमां छे ने आपणे आवी फिगर आपेली हती आ तमारे समजवा माटे छे नवी बुक प्रमाणे आवी फिगर छे बराबर। आमा तमने थोड़ुक सारू समझाई कि ना इलेक्ट्रॉन छे आमा परिभ्रमण करे छे आमा तमने एम थाय कि आमा इलेक्ट्रॉन क्या परिभ्रमण करतो हशे एटले समझावी दीधुं पण आ ऊर्जा आ कक्षाओ छे अने ऊर्जा स्तर ने आवी रीते पण तमे गोठवणी करी शको कोई पण रीते गोठवणी करी शकाय। तो आनी अंदर जोवो जोईए कोई पण कक्षामांथी आ ज वस्तु अहींया दर्शावी होय तो आ शुं छे एन बराबर वन एन बराबर टू एन बराबर थ्री फोर फाइव सिक्स। तो सिक्स माथी वन में आवे बराबर तो त्यारे केवी तरंग लंबाई मळशे नाना में नानी अने आवृत्ति केवी मळशे मोटा में मोटी सुकाम। तो आ बे वच्चेनो ऊर्जा स्तर नो तफावत छे ऊर्जा नो तफावत छे केवो छे वधारे छे। पछी अहींथी ना में जाशुं एटले तरंग लंबाई थोड़ी केवी मळशे आ वखते करता अहींया मळ केवी मळशे मोटी बराबर। अने अहींथी ने अहीं ईथी मोटी एनाथी वधु मोटी अने महत्तम बराबर। आखे आखी कई श्रेणी थई गई हवे कोई पण उपली ऊर्जा कक्षकमांथी आपणे अहीं आगळ ई एफ बराबर पहेला शुं लई लीधुं वन लीधुं हवे शुं लईए छीए टू लईए छीए। तो कोईपण उपला ऊर्जा स्तरमांथी इलेक्ट्रॉन ज्यारे
બે નંબરની કક્ષાની અંદર આવે, આવી શકે ને? તો કેવી રીતના થાય? આ કેમાંથી ને આવ્યું? પાંચમાંથી બે, પછી ત્રણમાંથી બે, અને નિંદર જ કરવી અમુકને. તો આ કઈ શ્રેણી થશે? બસ ઉર્જા અને તરંગ લંબાઈ અને આવૃત્તિ બધું ઉના જેવું જ, કે અહીંયા ઉર્જાનો તફાવત કેવો છે? ઓછો છે, એટલે આવૃત્તિ ઓછી થશે, તરંગ લંબાઈ વધુ થશે. સૌથી મોટી તરંગ લંબાઈ, એનાથી નાની તરંગ લંબાઈ, એનાથી નાની તરંગ લંબાઈ, બરાબર? તો અહીંયા આગળ સંક્રાંતિ કઈ રીતે થઈ? કેટલામાંથી? પાંચમાંથી બેની અંદર, બરાબર? તો આ કઈ શ્રેણી રચાશે? બામર શ્રેણી, જે આપણને મળે છે. કેવા વર્ણપટ તમે લો કાયદેસર રીતે, તો એ વર્ણપટની અંદર તમને આવી તરંગ લંબાઈઓ હાજર મળે છે. એનો મતલબ સ્પષ્ટ રીતે એમ થયો કે ઇલેક્ટ્રોન અહીંયા આવવાથી અહીંયા ઉપરની કક્ષામાંથી નીચે આવે ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, એ જ ફોટોનનું ઉત્સર્જન આપણને ત્યાં વર્ણપટમાં પણ જોવા મળે છે. એટલે કે આપણી આ થિયરી સાચી છે, ક્લિયર? પછી હવે એન બરાબર પાંચમાંથી એન બરાબર ત્રણ, એક બે અને ત્રણ, ચારમાંથી ત્રણ, તો આ કઈ શ્રેણી થશે? આમાં દર્શાવવું હોય તો અહીંયાથી અહીંયા આ કઈ શ્રેણી થશે? બામર. પછી પાશ્ચરની અંદર ઉપલી કક્ષાઓમાંથી એન બરાબર અત્યારે તો બધાને આવડશે, જ્યારે તમારી વારી આવશે ત્યારે નહીં આવડે. બરાબર. પછી આમને અને ક્લિયર? પણ ખાસ અહીંયા એક વસ્તુમાં તમને ભૂલ પડશે, ઈ આઈ છે ને એ ઉપલી ઉર્જા સ્તર લેવાની છે, બરાબર? જોજો, એ ઉપલું ઉર્જા સ્તર રહ્યો તો જ ઉપરથી નીચે આવે ને. ઇનિશિયલ શરૂઆત, શરૂઆતની ઉપરની હોય અને એમાંથી નીચે આવે તો જ ફોટોન ઉત્પન્ન થાય, ને ફોટોન ઉત્પન્ન થાય તો જ તરંગ લંબાઈ અને વિકિરણો ઉત્પન્ન થાય, બરાબર? નીચલી તમે ઈ આઈ લેશો અને એમાંથી કદાચ તમે એવું ધારો કે ઇલેક્ટ્રોન ઉપર જાય છે તો શોષણ થાય ફોટોનનું, બરાબર? તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થશે નહીં. એટલે આપણે અહીંયા આગળ આ વર્ણપટ સમજાવ્યું, કયો વર્ણપટ સમજાવ્યો? ઉત્સર્જનનો વર્ણપટ સમજાવ્યો, બરાબર? સેમ ટુ સેમ તમે, આપણે મેં તમને કીધું હતું કે ભાઈ આપણે દ્રશ્ય પ્રકાશ દાખલ કરીએ, અહીંયા આગળ દ્રશ્ય પ્રકાશની લાઇટ રાખીએ, પછી અહીંયા હાઇડ્રોજન ભરેલો છે અને પાછળ આપણે એક ઓલો કાળો પડદો રાખી દઈએ તો શું થશે? અમુક તરંગ લંબાઈઓ છે એનું શોષણ થઈ, હાઇડ્રોજનમાંથી જ્યારે પસાર થશે ત્યારે અહીંયા આગળ તમને અમુક અમુક કાળા પટ્ટાઓ જોવા મળશે, બાકીના બધા છે એ શોષાતા નથી, પણ અમુક શોષાઈ જાય છે. એ કઈ હશે? આ જ બધી હશે, એ આ જ બધી છે, બરાબર? તો આ ઉત્સર્જનમાં જેવી મળે છે એવી જ શોષણ વર્ણપટમાં શોષાઈ જાય છે, અને એની બદલે કેવા પટ્ટાઓ મળે છે? કાળા પટ્ટાઓ દેખાય છે. ક્લિયર થઈ ગયું આટલી વાત? આમાં કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. વાંચો તો હુઈ ગયો તો હે. બોહર મોડેલે ત્રીજી સ્વીકૃતિ મુજબ જ્યારે પરમાણુ ક્વોન્ટમ અંકની ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી ક્વોન્ટમ અંકની નિમ્ન ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે